નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાની મુદ્દત પૂર્ણ થતાં આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના મહિલા હોવાથી ગઈકાલે રાપર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ એક જ ફોર્મ કેસરબેન ગેલાભાઈ બગડાના પ્રમુખપદે અને ઉપપ્રમુખપદે ભાવેશ વાવિયાના ફોર્મ ભરાયા હતા. એક જ ફોર્મ આવેલા હોવાથી આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે નિરીક્ષક તરીકે નાયબ ખેતી નિયામક પી કે પટેલ, તાલુકા વિકાસ અધિકારી કે વી મોઢેરા, વિસ્તરણ અધિકારી કે એમ ડામોર, શીલાબેન બારિયાની ઉપસ્થિતિમાં કોરમના અનુસંધાને નિરીક્ષક દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના મહિલા કેસરબેન ગેલાભાઈ બગડા અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ પટેલ તથા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા શાસક પક્ષના નેતા તરીકે તેમની પસંદગી થઈ હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની બેઠક આજની તારીખે એના જે એજન્ડા હતા એ તમામ સદસ્યોને આપણે મૂકી આપેલા છે. બાય પોસ્ટ, બાય વોટ્સએપ, ફોન અને રૂબરૂ રાપર તાલુકા પંચાયતના પ્રમુખનો હતો અનુસૂચિત જાતિ સ્ત્રી માટે રિઝર્વ. ગઈકાલે એના ઉમેદવારી પત્ર ભરવાની સમય હતી. ગઈકાલે પ્રમુખપદના ઉમેદવાર માટે એક ફોર્મ બગડા કેસરભાઈ ગેલાભાઈ અને પ્રમુખના હોદ્દા માટે એક ફોર્મ પટેલ ભાવેશ દેવરા એક હોદ્દા માટે માત્ર એક ફોર્મ ભરાયું છે. સામે બીજા કોઈ ઉમેદવારો ઉમેદવારી નોંધાઈ નથી. બંને ફોર્મ ચકાસણીમાં મંજૂર રાખેલા હતા. હવે હરીફ ઉમેદવારો રહેતા નથી.